સમાચારમાં આજે વિન્ટર ઓલિમ્પિકની આજથી શરૂઆત. મહામારી અને કેટલાક દેશો દ્વારા કરાયેલા રાજદ્વારી બહિષ્કારના વિવાદો વચ્ચે આજે ચીનમાં વિન્ટર ઓલિમ્પિક્સની શરૂઆત. બીબીસી સમાચારમાં આપનું સ્વાગત છે, હું છું અર્ણવ વસાવડા. સમર અને વિન્ટર બંને ઓલિમ્પિક્સનું આયોજન કરનારું પહેલું શહેર બન્યું બેઇજિંગ, એની વાત આજની કવર સ્ટોરીમાં, પરંતુ એ સિવાય કાર્યક્રમમાં છે. સીરિયામાં ઇસ્લામિક સ્ટેટના લીડરના મોત બાદ અમેરિકાએ ચેતવણી ઉચ્ચારી કે તે વિશ્વમાં કોઈ પણ આતંકીઓને નિશાન બનાવી શકે છે. યુક્રેન સંકટ વચ્ચે રશિયા અને ચીનના રાષ્ટ્રપતિની બેઇજિંગમાં મુલાકાત. નાટોના વિસ્તરણને ચીને શીત યુદ્ધની માનસિકતા સાથે સરખાવ્યું, તો રશિયાએ તાઇવાન મામલે આપ્યો ચીનને ટેકો. મુલાકાત ગુજરાતના આદિવાસી મહિલાની, જેમને આ વર્ષે મળ્યો પદ્મશ્રીનો પુરસ્કાર. આ પૈકીની કેટલીક ખબરો બીબીસી સમાચારમાં. ચીનમાં 2022 વિન્ટર ઓલિમ્પિક્સની આજથી શરૂઆત થઈ ગઈ છે અને સાથે ઇતિહાસ રચાઈ રહ્યો છે, કારણ કે બેઇજિંગ ઉનાળુ અને શિયાળુ ઓલિમ્પિક ઇવેન્ટ્સનું આયોજન કરનાર વિશ્વનું પ્રથમ શહેર બન્યું છે. તેમ છતાં આ રમતોત્સવને લઈને વિવાદ ઓછા નથી, તેના પર જ આજની કવર સ્ટોરી. ચીનની રાજધાની બેઇજિંગે 2008માં સમર ઓલિમ્પિક્સ યોજ્યો હતો, ત્યારબાદ હવે અહીં શિયાળુ ઓલિમ્પિક્સ યોજાઈ રહ્યો છે. 2020 ટોક્યો ઓલિમ્પિકના સમાપન સમારોહના 6 મહિના પછી જ આજનો ઉદઘાટન સમારોહ યોજાયો. 24મી વિન્ટર ઓલિમ્પિક્સ બેઇજિંગ અને અન્ય પડોશી નગરો યેનચિંગ અને ચુંગલીમાં 17 દિવસ માટે યોજાઈ રહી છે. 20 ફેબ્રુઆરીએ તેનું સમાપન થશે. હવે કેટલાક આંકડાઓ પર નજર કરીએ તો 90થી વધુ દેશોના લગભગ 3000 ખેલાડીઓ આ વખતે વિન્ટર ઓલિમ્પિક્સની વિવિધ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે. 7 રમતવીરોની 15 શાખાઓની અલગ અલગ 109 સ્પોર્ટ્સ ઇવેન્ટ્સમાં તેઓ ભાગ લેશે. યજમાન ચીનના 176 ખેલાડીઓ હશે, તેઓ 104 સ્પોર્ટ્સ ઇવેન્ટ્સમાં ભાગ લેશે. અને ભારતની વાત કરીએ તો આરિફ ખાન, જે કાશ્મીરના આલ્પલાઇન સ્કીયર છે, તે વિન્ટર ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારા એકમાત્ર ખેલાડી છે. હવે વિરોધની વાત કરીએ તો ભારત સહિત અમેરિકા, કેનેડા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને જાપાન સહિત અન્ય દેશોએ રમતોત્સવનો રાજદ્વારી બહિષ્કાર કર્યો છે. હવે બેઇજિંગમાં હાજર છે બીબીસી સંવાદદાતા પ્રતીક્ષા ઘિડલિયાલ. જોઈએ તેઓ તેના આયોજન પર શું કહે છે. इनका आरोप है कि चीन अपने ही देश में मानवाधिकार उल्लंघन कर रहा है और अपने ही कुछ समुदायों को दबा रहा है. उसके ऊपर कोविड का साया भी मंडरा रहा है. हम जैसे लोग जो ओलंपिक्स को कवर करने के लिए आए हैं, चाहे वो पत्रकार हों, चाहे वो अधिकारी हों और जो खिलाड़ी हैं वो भी, हम सबको रोज़ यहाँ पर कोविड-19 के लिए टेस्ट करवाना पड़ता है. हमें बहुत ही सीमित जगहों पर आना जाना अलाउड है. हम किसी भी बाहर, हमारा जो लूप है, हमारा जो बबल है, इसके बाहर हम किसी से भी मिलजुल नहीं सकते हैं. फिलहाल चीन में कोविड-19 के लेवल्स काफ़ी कम हैं और चीनी अधिकारी जो हैं वो यही चाहते हैं कि ऐसा ही रहे. बहुत ही स्ट्रिक्ट प्रोटोकॉल्स हैं. चीन का पूरा प्रयास है कि ये ओलंपिक गेम्स कामयाब रहें, पूरी दुनिया को ऐसा लगे कि बहुत अच्छी तरह से आयोजित किए गए. आंकड़ों की बात करें तो करीब 3000 खिलाड़ी 90 से ज़्यादा देशों से यहाँ आए हैं इन खेलों में भाग लेने के. और जो सबसे बड़ी टीम्स हैं वो हैं अमेरिका, कनाडा और स्विट्ज़रलैंड और होस्ट चीन भी. આ કાર્યક્રમને લઈને વૈશ્વિક રાજનૈતિકના મુદ્દાઓ પણ જોવા મળી રહ્યા છે. અમેરિકાએ જણાવ્યું હતું કે તેમનો રાજદ્વારી બહિષ્કાર ચીનના શિનજિયાંગ પ્રાંતમાં ચીન દ્વારા વિગર મુસલમાનોના માનવાધિકાર ભંગ મામલે છે. ભારતે પહેલાં પશ્ચિમી સાથીઓના રાજદ્વારી બહિષ્કારને નકાર્યો હતો, પરંતુ ગલવાન ખીણમાં ભારતીય સૈનિકો સાથે થયેલા સંઘર્ષમાં ચીની સેનાના ઘાયલ થયેલા કમાન્ડરને ઓલિમ્પિકના મશાલ વાહક બનાવતા ભારતે પણ આ રમતોત્સવના ઉદ્ઘાટન અને સમાપન સમારોહમાં પોતાના દૂતોને ન મોકલવાનો નિર્ણય કર્યો છે. પરંતુ રશિયાના રાષ્ટ્રપતિ
વ્લાદિમીર પુતિનની તેમાં હાજરી વિશ્વને અલગ સંકેત આપે છે. જોકે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન બેઇજિંગમાં વિન્ટર ઓલિમ્પિક્સમાં સહભાગી થવા પહોંચી ગયા છે. જાણીએ તે અંગેની વધુ વિગતો બીબીસી સંવાદદાતા સુમૈલા જાફરી પાસેથી. પ્રાઇમ મિનિસ્ટર ઇમરાન ખાન ઇસ વક્ત વિન્ટર ઓલિમ્પિક્સ કી ઇનોગ્યુરેશન કે લીએ ચાઇના મેં હૈ ઓર પાકિસ્તાન ઓર ચાઇના કી લીડરશિપ કી મુલાકાતે વૈસે તો મામૂલ કે મુતાબિક હોતી હી રહેતી હૈ કુછ અરસે કે બાદ, લેકિન ઇસ દોરે કા ખાસ તોર પે મકસદ યહી હૈ કે દુનિયા કો પૈગામ દિયા જાય કે એક એસે મોકે પે જબકે ચાઇના મેં એક ગ્લોબલ ઇવેન્ટ હો રહા હૈ ઓર બહોત સે લીડર્સ ને ઇન્વિટેશન્સ કો ડિક્લાઇન કિયા હૈ, ઇમરાન ખાન કી મૌજૂદગી ચાઇના મેં યે પૈગામ દે રહી હૈ કે હાલાત જો ભી હો, માહોલ જો ભી હો, વક્ત જો ભી હો, ચાઇના ઓર પાકિસ્તાન કી દોસ્તી મજબૂત હૈ ઓર મજબૂત હોતી રહેગી. જાને સે પહેલે પ્રાઇમ મિનિસ્ટર ઇમરાન ખાન ને બહોત સી તૈયારી ભી કી, મુલાકાતે કી, બ્રીફિંગ્સ લી, કેબિનેટ મિનિસ્ટર્સ કે સાથ ઉનકી મુલાકાતે હુઈ, ચીફ ઓફ આર્મી સ્ટાફ સે મિલે ઓર જાને સે એક દિન પહેલે પાકિસ્તાન કી બિઝનેસ કમ્યુનિટી સે ભી ઉન્હોને મુલાકાતે કી હૈ. તો ઇકોનોમી જો હૈ ઓર ઇકોનોમિક કોઓપરેશન વો ઓન ધી ટોપ ઓફ ધી એજન્ડા હૈ. પોલિટિકલ મેસેજ જો હૈ વો ઝ્યાદા સિમ્બોલિક હૈ ઓર વો મેસેજ યહી હૈ કે ચાઇના ઓર પાકિસ્તાન કી સ્ટ્રેટેજિક ઓલ વેધર ફ્રેન્ડશિપ જો હૈ વો મજબૂત હૈ ઓર મજબૂત હોતી રહેગી. ચીની સરકારની ઝીરો કોવિડ નીતિ અને બહિષ્કારને લઈને ચીનના ઘણા વિસ્તારોમાં ચુસ્ત પ્રતિબંધ હેઠળ છે. આ બધા વચ્ચે આયોજન એટલું સરળ નથી. બેઇજિંગમાં વિન્ટર ઓલિમ્પિક્સની આજથી શરૂઆત થઈ ગઈ છે. આ પહેલું એવું શહેર છે જ્યાં સમર અને વિન્ટર બંને ઓલિમ્પિક્સ યોજાયા. આ વર્ષની સૌથી મોટી મલ્ટી સ્પોર્ટ્સ ઇવેન્ટ વિશે મુખ્ય 5 વાતો જાણીએ. રમતવીરો અને અધિકારીઓનો સીધો સંપર્ક બહારની દુનિયાથી કપાઈ જશે. મહામારી રમતને અસર ના કરે તેવા પ્રયાસના ભાગરૂપે ગેમ્સમાં તેમનો તમામ સમય ક્લોઝ્ડ લૂપમાં રહેશે. ક્લોઝ્ડ લૂપમાં અમે આરોગ્ય દેખરેખના કડક પગલાં લઈશું. બધા જ રમતવીરોનું રસીકરણ અથવા 21 દિવસ માટે ક્વોરન્ટાઇન જરૂરી છે. ટિકિટનું વેચાણ નથી કરાયું, પરંતુ કેટલાક દર્શકો આમંત્રિત છે. બેઇજિંગ નજીકના પર્વતો પર ઠંડી છે, પણ બરફ ઓછો છે. વિન્ટર ઓલિમ્પિક્સમાં મોટે ભાગે કૃત્રિમ બરફનો ઉપયોગ થાય છે, પણ સંપૂર્ણ રીતે કૃત્રિમ બરફ પર આધારિત રહેવું એ વિવાદિત છે. કૃત્રિમ બરફ બનાવવા પાણીનો ખૂબ જ ઉપયોગ થાય છે. ચોક્કસપણે બધું જ કૃત્રિમ બરફથી ઢાંકી દેવાય છે. માત્ર સ્કી રન જ નહીં, પરંતુ ત્યાં સુધી પહોંચાડતા રસ્તાઓ પણ. ખૂબ જ શુષ્ક પ્રદેશ, પાણી વિપુલ પ્રમાણમાં નથી. બધું નવેસરથી બનાવવાનું હતું. સ્કી રન, ઓલિમ્પિક ગામ, રસ્તાઓ, બધું જ. પણ ચીની સત્તાધીશો તેને અલગ રીતે જુએ છે. તમામ 12 સ્પર્ધાના વેન્યુમાં ગ્રીન અને રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ વિશ્વમાં પહેલી વાર થયો છે. તેઓ કહે છે કે સ્વચ્છ ઉર્જા તેને સૌથી હરિયાળો રમતોત્સવ બનાવશે, પણ 2020ના આંકડા પ્રમાણે તેમની 57% ઉર્જા કોલસામાંથી જ ઉત્પન્ન થાય છે. અમેરિકા આ ગેમ્સના રાજદ્વારી બહિષ્કારનું નેતૃત્વ કરી રહી છે. ઓલિમ્પિક્સમાં ભાગ લેનારા 90 કે તેથી વધુ રાષ્ટ્રો ખેલાડીઓને મોકલી રહ્યા છે, પરંતુ વરિષ્ઠ અધિકારીઓને નહીં. માનવામાં આવતા ચીનના ખરાબ માનવ અધિકાર રેકોર્ડને કારણે આવું છે. પીઆરસીના હાલના નરસંહાર અને શિનજિયાંગમાં માનવ અધિકારોના ઉલ્લંઘનને જોતા આમ કરાયું છે. ચીન આ દાવાઓને નકારે છે અને વિરોધને અયોગ્ય ગણાવે છે. અમે યુએસએને વિનંતી કરીએ છીએ કે ઓલિમ્પિક ભાવનાનું સન્માન કરો અને રમતનું રાજકારણ બંધ કરો. સ્કીઈંગ અને સ્કેટિંગમાં નવી મિક્સ ટીમ રમતો ઉમેરાઈ છે. મહિલાઓ માટે એક મોનોબોબ બોબસ્લે ઇવેન્ટ છે, જે મહિલાઓ અને પુરુષોની 2-2 તથા 3-સીટર ઇવેન્ટમાં સામેલ થશે. એક નવી અદ્ભુત વિશાળ એરફ્રી સ્ટાઇલ સ્પર્ધા પણ છે. સમય વિરામનો આગળ જોઈશું. સીરિયામાં એસઆઈએસના લીડરને નિશાન બનાવ્યા બાદ શું કહ્યું અમેરિકાના રાષ્ટ્રપતિએ? યુક્રેન રશિયા તણાવ હળવો કરવા ફ્રાન્સની પહેલ. રોકાય વિરામ માટે મળીએ થોડી જ વારમાં. બીબીસી સમાચારમાં વિરામ બાદ આપનું સ્વાગત છે. હું છું અર્ણવ વસાવડા.
અમેરિકાના પ્રમુખ જો બાઇડને ચેતવણી આપી છે કે સીરિયામાં ઇસ્લામિક સ્ટેટના લીડર કુરેશીનું થયેલું મોત વિશ્વભરના આતંકીઓને સખત સંદેશ આપે છે કે અમે દુનિયાના કોઈપણ ખૂણામાં તમારી પાછળ આવી તમને શોધી શકીશું. જોઈએ કે અમેરિકાની સેનાએ આઈએસના લીડરને કેવી રીતે ઘેર્યો. ઉત્તર પશ્ચિમ સીરિયાના એક ખૂણામાં જ્યાં ભૂલાઈ ગયેલો સંઘર્ષ ઉભરી રહ્યો છે ત્યાં અમેરિકાએ ઇસ્લામિક સ્ટેટ જૂથને યાદ અપાવ્યું કે તેના લડાકુઓ હજુ તેમના નિશાના પર છે. રેડ રાત્રિના સમયે થઈ અને 2 કલાક ચાલી. યુએસ સ્પેશિયલ ફોર્સ હેલિકોપ્ટરમાં આઈએસના નેતા હાજી અબ્દુલ્લાના ઘર નજીક ઉતર્યા હતા. હુમલાને નજરે જોનારા લોકોએ આ પ્રકારે તેનું વર્ણન કર્યું. જ્યારે અમે ઘરની બહાર નીકળ્યા ત્યારે અમે અમારા માથા પર વિમાન ઉડતા જોયું અને 10 મિનિટ પછી અમે તેમને બૂમો પાડતા સાંભળ્યા. તેજ બિલ્ડિંગમાં રહેતા કેટલાક નાગરિકોને સુરક્ષિત બહાર કઢાયા હતા, પરંતુ મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. અમેરિકી અધિકારીઓએ તે માટે ચરમપંથીઓને જવાબદાર ઠેરવ્યા. આ અધિકારીઓએ જણાવ્યું કે હાજી અબ્દુલ્લાએ વિસ્ફોટમાં પોતાને અને પરિવારને ઉડાવી દીધા. તેના સાથીએ પત્ની સાથે બીજે માળે છુપાઈને પોતાને સુરક્ષિત કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ બંનેના ગોળીબારમાં મોત થયા. As our troops approached to capture the terrorist in a final act of desperate cowardice, he with no regard to the lives of his own family or others in the building, he chose to blow himself up, not just to the vest but to blow up that third floor. Rather than face justice for the crimes he has committed, taking several members of his family with him, just as his predecessor did. રાષ્ટ્રપતિ બાઇડને સિચ્યુએશન રૂમમાંથી આ રેડ પર નજર રાખી હતી. જે પ્રકારે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિઓ ભૂતપૂર્વ જેહાદી નેતાઓને નિશાન બનાવતી વખતે સીધી માહિતી મેળવતા હતા, તે જ પ્રકારે કથિત આઈએસના લીડર બગદાદીનું જ્યારે અમેરિકાના હુમલામાં મોત થયું ત્યારે હાજી અબ્દુલ્લાએ ઇસ્લામિક સ્ટેટ જૂથની કમાન સંભાળી હતી. તે બહુ ચર્ચામાં ન આવ્યા, પણ દુનિયાભરમાં ચરમપંથી ગતિવિધિઓનું સંચાલન કરવાનો તેમના પર આરોપ હતો. જો અમેરિકાની વાત કરીએ તો તેમના પક્ષે માત્ર એક હેલિકોપ્ટરને નુકસાન થયું હતું. અમેરિકા આ ઓપરેશનને ઇસ્લામિક ચરમ પંથ સામેના કાયમી યુદ્ધમાં થયેલા એક વિજય તરીકે લેખાવે છે. વાત હવે યુક્રેન રશિયા સંઘર્ષની કરીએ તો પશ્ચિમના દેશો સતત આ તણાવને ઓછો કરવાના પ્રયાસમાં છે. આ બધા વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બેઇજિંગમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળ્યા. ચીને પણ રશિયાની એ વાતમાં સૂર પુરાવ્યો છે કે નાટોનું વિસ્તરણ શીત યુદ્ધની વિચારધારાને આગળ ધપાવે છે. બીજી તરફ રશિયાએ વન ચાઇના પોલિસીને ટેકો આપીને તાઇવાન મામલે ચીનનું સમર્થન કર્યું. જોકે જો રશિયા યુક્રેન પર હુમલો કરશે તેવી હાલતમાં ચીનનું વલણ કેવું હશે તે હજુ અસ્પષ્ટ છે. ત્યાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને યુરોપમાં વધારાની સેના મોકલવાનો નિર્ણય કર્યો છે. 2000 સૈનિકોને પોલેન્ડ અને જર્મની મોકલાશે અને જર્મનીમાં પહેલાથી જ રહેલા 1000 સૈનિકોને રોમાનિયા મોકલાશે. બીજી તરફ તુર્કીના રાષ્ટ્રપતિ આર્દોઆને યુક્રેનના પ્રવાસ વેળા નિવેદન આપ્યું છે કે યુરોપના કોઈ નેતામાં એટલો દમ નથી કે તે યુક્રેન સંકટનો હલ લાવી શકે. આ બધા ઘટનાક્રમ વચ્ચે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રો સોમવારે મોસ્કોની મુલાકાત કરશે. તેઓ પુતિનને મળીને યુક્રેન જઈને ત્યાંના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથે પણ વાતચીત કરશે. મેક્રોએ ગુરુવારે જ પુતિન અને બાઇડેન સાથે ફોન પર વાતચીત કરીને આ તણાવને હળવો કરવાની કોશિશ કરી હતી. અમેરિકાના જાસૂસી વિભાગનું કહેવું છે કે રશિયા નકલી આક્રમણનું પ્લાનિંગ કરે છે. પહેલું ઓપ્શન, રશિયા નકલી આક્રમણનું આયોજન કરી રહ્યું હોય એવું અમને લાગે છે, જેમાં યુક્રેન સેના રશિયાના ક્ષેત્રો પર કે પછી રશિયન બોલતા લોકો પર નકલી આક્રમણ કરે અને આ નકલી આક્રમણને આધારે રશિયા તેના યુક્રેન પરના આક્રમણને યોગ્ય ઠેરવી શકે. આ નકલી આક્રમણમાં અમે માનીએ છીએ કે રશિયા તેના પ્રોપેગેન્ડા પ્રમાણે વિડીયો તૈયાર કરશે જેમાં લાશો હશે અને લોકો શોક મનાવતા હશે, તેનું ચિત્રણ કરાશે, સાથે નાશ પામેલા વિસ્તારોને દર્શાવવામાં આવશે જેમાં યુક્રેન અને તેમના પશ્ચિમના સાથીઓના હાથમાં હથિયાર હશે. કેટલાક હથિયારો એવા બનાવાશે જે પશ્ચિમના દેશોએ યુક્રેનને આપ્યા હોય તેવા દેખાય. હવે અમેરિકાના આરોપો પર રશિયા શું કહે છે તે જાણીએ બીબીસી સંવાદદાતા કેરોલિન ડેવિસ પાસેથી. Well, Karen, it probably comes as no surprise that Russia denies that this is its intention. And in fact, we heard yesterday... રશિયાએ આરોપોને નકાર્યા છે અને તેમાં કોઈ નવાઈ પામવા જેવું નથી. જે પ્રમાણે વોશિંગ્ટન સ્થિત રશિયાના રાજદૂતે કહ્યું કે આ એક પશ્ચિમના દેશો તરફથી આવેલું રચનાત્મક પરિદ્રશ્ય છે.
અમેરિકાના આરોપોને ક્રેમલિન પ્રવક્તાએ પણ નકારી કાઢ્યા છે. ઉપરાંત તેમણે આરોપ મૂક્યો છે કે પશ્ચિમ યુક્રેન મામલે ઉન્માદ ફેલાવે છે. રશિયા સતત યુક્રેન પર કોઈ આક્રમણની યોજના હોવાનો ઇનકાર કરતું આવ્યું છે. વેસ્ટ ઇઝ ક્રિએટિંગ હિસ્ટેરિયા ઓવર ધ સિચ્યુએશન ઇન યુક્રેન. ધેવ કન્સિસ્ટન્ટલી ડિનાઈડ ધેટ ધે હેવ એની ઇન્ટેન્શન. પણ જ્યારે આ પ્રકારના આરોપોની વાત આવે ત્યારે રશિયા આ આરોપો અમેરિકાની ઉપજ હોવાની વાત કરે છે. રશિયા આ ઉપરાંત એક મુદ્દાને પણ હાઇલાઇટ કરે છે કે અમેરિકા આ મામલે આરોપ લગાવે છે, પણ તે મામલે કોઈ પુરાવા કેમ આપ્યા નથી. અને આ જ મુદ્દો છે કે રશિયા સફાઈ આપી શકે કે તેની આવી કોઈ જ યોજના નથી. યુક્રેનની રાજધાની ક્યુમાં હાલ શું ચાલી રહ્યું છે તે જાણીએ બીબીસી સંવાદદાતા જેમ્સ વોટરહાઉસ પાસેથી. What the focus has very much been this week is આ સપ્તાહે રાજદ્વારી પ્રયાસો ફોકસમાં છે. તમે રશિયા પર નકલી આક્રમણના મુકાયેલા આરોપો વિશે સાંભળ્યું હશે. આ ફૂટેજમાં અમને જાણવા મળ્યું છે કે તેમાં ડ્રોનના ઉપયોગનું આયોજન હોવાનો આરોપ છે. ડ્રોન એ આ સપ્તાહે વધારે ચર્ચાનો મુદ્દો છે, કારણ કે ગઈકાલે તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોઆન યુક્રેનની રાજધાની ક્યુમાં હતા અને તેમણે યુક્રેન સાથે ટેકનોલોજી પાર્ટનરશિપ અંતર્ગત યુક્રેનમાં ડ્રોન મેન્યુફેક્ચર કરવાનો કરાર કર્યો. યુક્રેન એન્ડ ટર્કી સાઇન્ડ અ ટેકનોલોજી partnership which would see Turkish made drones manufactured here in Ukraine and Moscow kadach tenathi khush nahi hoy karan ke Ukraine agav Russia ne samarthan karta ladako same purva vistar ma aa prakar na drone no upyog kari chukyu chhe. હવે જોઈએ BBC કાર્ટુનિસ્ટ કીર્તિશની કલમે આજનો વ્યંગ. બીબીસી સમાચારમાં સમય છે વિરામનો, આગળ જોઈશું. મુલાકાત પદ્મશ્રી વિજેતા આદિવાસી મહિલા રમીલાબહેન કામિત સાથે. રોકાય વિરામ માટે. બીબીસી સમાચારમાં વિરામ બાદ આપનું ફરી સ્વાગત છે. હું છું અર્ણવ વસાવડા. હવે વાત હાલમાં જ કેન્દ્ર સરકારે જાહેર કરેલા પદ્મશ્રી પુરસ્કારોની યાદીમાં ગુજરાતના રમીલાબહેન ગામિત પણ સામેલ છે તેની. તેમને પદ્મશ્રી મળ્યો છે. તેઓ આદિવાસી વિસ્તારમાં સતત પોતાની સેવા આપી રહ્યા છે. શું છે તેમનું કાર્ય અને શા માટે તેમને આ વિશેષ સન્માન મળ્યું જાણીએ અહેવાલમાં. આ રમીલાબેન ગામિત છે જેમને ગુજરાતના આદિવાસી વિસ્તારમાં કરેલી તેમની સેવા બદલ પદ્મશ્રીથી સન્માનિત કરાયા છે. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ટાપરવાડા ગામમાં રહેતા રમીલાબેન આદિવાસી વિસ્તારમાં લોકોને સ્વચ્છતાના પાઠ શીખવે છે. તેમણે આ વિસ્તારના લોકોમાં ખુલ્લામાં શૌચ ન કરવા અંગે જાગૃતિ ફેલાવી છે. હાલની અંદર પદ્મશ્રી એવોર્ડ જે મને આપવામાં આવી રહ્યો છે એ દરમિયાન પણ મારો સમાજ અને એક તાપી જિલ્લો ઘણો ખુશ છે કે મને આ પદ્મશ્રી એવોર્ડ મળી રહ્યો. ત્યારે લોકોને હું એ જ મેસેજ આપવા માગું છું કે નિસ્વાર્થ ભાવે જે કંઈ સેવાની કામગીરી કરે છે એ સફળ થાય છે અને સારું પરિણામ આવે છે. રમીલાબહેનનો જન્મ 1 જૂન 1969માં થયો હતો. બાળપણથી જ રમીલાબહેનને બીજાની મદદ કરવામાં રસ પડતો. ધીમે ધીમે તેમનો આ રસ જીવનનું ધ્યેય બની ગયું. તેમણે લોકોને સ્વચ્છતાના પાઠ ભણાવવાના શરૂ કર્યા અને ગામને સુંદર અને સુવિધાયુક્ત બનાવવા માટે કમર કસી લીધી. તેમના કાર્ય બદલ તેમને એવોર્ડથી પણ સન્માનિત કરાયા હતા. મને પહેલેથી જ સમાજ સેવાની કામગીરી કરવાની ટેવ હતી. મેં 2014થી આ કામગીરી ચાલુ કરી હતી અને કામગીરી દરમિયાન એક મેં મારા ગામને સ્વચ્છમુક્ત બનાવવાને માટે ઘર ઘર શૌચાલય બનાવ્યા. આ ઘર ઘર શૌચાલયની સાથે સાથે મેં ઘણા બધા કામો સમાજ સેવાના કામો હાથે ધર્યા અને એ કામો છે કે જે વૃદ્ધ સહાય, વિધવા સહાય કે એક આરોગ્યના લગતા એટલે લોકોને જે કે બ્લડની જરૂર હોય એ પણ મેં પૂરું પાડ્યું અને આ બધા સમાજ સેવાના કામો સરકારે ધ્યાનમાં લીધા અને 2017ની અંદર મને માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે સ્વચ્છ શક્તિ રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો. એવું નથી કે રમીલાબહેનને આ કાર્ય કરવામાં કોઈ અડચણ નથી આવી. એક મહિલા થઈને પછાત વિસ્તારમાં ગરીબ લોકોને સમજાવવા એ કઠિન કામ છે, પરંતુ રમીલાબહેને હિંમત હાર્યા વિના કામ ચાલુ રાખ્યું. રમીલાબહેનનું કહેવું છે કે જ્યાં સુધી તેઓ જીવશે ત્યાં સુધી સમાજ સેવાના કાર્યો કરતા રહેશે. બીબીસી સમાચારમાં આજ માટે બસ આટલું જ. સોમવારે ફરી મળીશું આજ સમયે.